गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 विषय SP चैप्टर पहलू हतो, एमां आपणे शेर शक्ति अंगेनो अर्थ शेर शक्तिनी विधि तो समझ मेळवेली। शक्ति अंगे सेक्रेटरीनी फरज शुं एना विषेनी आजे आपणे समझूती मेळवशुं। तो शेर शक्ति अंगे नियमनपत्रनी जोगवाईओ चकासे, तो अंडरलाइन करवी, नियमनपत्रनी जोगवाई चकासे। शेर पर हप्तो नहीं भरनार सभ्यों ने बाकी हप्ता की याद तैयार करवी, तो बाकी हप्ता की याद तैयार करवी। जो अब मैं तमने कहूँ छू अमुक अमुक शब्दों याद रखवा के जेनाथी तमे अमुक ये शब्दों पछीनी तमारी रीते तमे याद करीने लखी सको। बाकी हप्ता की याद एटले तमने ख्याल आवी जाय के हप्तो न भर्यो ते ज हप्ता की याद आवे। बराबर मित्रों, ले एक लॉजिक नी बात छे कि टूक टूक में तमे जो याद रखशो पॉइंट, तो एना तमे सरळताथी अभ्यास करी अने लखी शकशो अने याद पण स्पष्टपणे राखी शको। घणी वार आमां बधाने प्रश्न थतो, मने याद नथी रहेतुं, मने कंई वाँचुं होय तो परीक्षामां भूलाई जाय छे। पण जो तमे आवुं रसपूर्वक अमुक बाबत याद राखो ने अमुक अमुक शब्दोथी, तो तमने सरळताथी याद पण रहे छे अने तमारे भूलावे पण नहीं। संचालक मंडळनी सभामां पसार थयेला ठराव अनुसार कसूरवार सभ્યોને પહેલા સ્મૃતિપત્ર મોકલવો, તો અંડરલાઇન કરી શકાય કસૂરવાર સભ્યને પહેલા સ્મૃતિપત્ર મોકલવો। એટલે જે હપ્તાની આપણે વિધિ જોઈ એમાં પણ હતું જ કે ભાઈ ચોખવા નિયમનપત્રમાં પહેલાં ચોખવાઈ જોવી જોઈએ, પછી કે હપ્તાની યાદીને તૈયાર કરવીને, તો એવી જ રીતે આમાં પણ સ્મૃતિપત્ર પહેલાં મોકલવાનું। હવે સ્મૃતિપત્ર મોકલ્યા છતાં સભ્યો હપ્તાના નાણાં ન ભરે તો આખરી ચેતવણી પત્ર મોકલવો। સ્મૃતિપત્ર પછી ચેતવણીપત્ર હોય, ચેતવણીપત્ર ક્યારે આવે તો આપણે હપ્તાની વિધિ સમજ્યા ત્યારે જોયું કે સ્મૃતિપત્ર મોકલવા છતાં જ્યારે તે કોઈપણ એનો પ્રતિભાવ મળતો નથી, તો એ પ્રતિભાવ મળતો ન હોવાથી આપણે એ આખરના સ્વરૂપે એને ચેતવણીપત્ર આપીએ છીએ કે ભાઈ છેલ્લે હવે તમને આખરી સ્વરૂપે વોર્ન કરી દઈશ કે જો તમારે હપ્તા ભરવા હોય તો એ હપ્તા આટલા સમયથી આટલામાં ભરી એના વ્યાજ સહિત ભરી દો, નહીંતર હવે તમારા શેર જપ્ત થઈ જશે। આખરી ચેતવણી પત્રની મુદત પૂરી થઈ સંચાલક મંડળની સભા બોલાવી શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો। તો શું આવશે? સભા બોલાવી, ઠરાવ પસાર કરાવો, કરવો નહીં કરાવવો, એટલે કે સભ્યા સંચાલક મંડળો પાસે એને ઠરાવ રજૂ કરવાનો। એને તો પહેલાં બધું જાણ જ કરવાની હોય, કામ તો બધું સંચાલક મંડળની સહી સિક્કાનો નિર્ણય લેવાનો હોય। પછી સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી, એટલે કે ઠરાવ પસાર થઈ જાય તો સભ્ય પત્રકનો સભ્ય જે કંઈ હોય એને કહેવું પડે ને, જાણ કરે કે ભાઈ તમારા શેર છે જપ્ત થઈ ચૂક્યા છે। વર્તમાન પત્રમાં તે અંગે જાહેર નોટિસ આપવી, એટલે કે વર્તમાન પત્રની અંદર પણ તે અંગે એને જાહેર નોટિસ આપે છે। સભ્યપત્રકમાં જરૂરી નોંધ કરી સભ્યપદનું નામ રદ કરવું, એટલે કે જરૂરી નોંધ કરે છે સભ્ય પત્રકમાં કે ભાઈ ફલાણા ફલાણા વ્યક્તિના શેર જપ્ત થયા હતા અને હવે એનું નામ રદ કરવામાં આવે છે। જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા અંગેનો ઠરાવ પસાર કરવો અને નવા શેરધારકને શેર વહેંચણી કરી તેને જાણ કરવી અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવું, એટલે કે જ્યારે બહાર ઠરાવ પસાર કર્યો હોય તો જ્યારે નવા શેરધારક હોય તેને વહેંચણી કરવાની હોય તેને જાણ કરવી પડે અને પછી એનું નામ દાખલ કરવાનું રહેતું હોય છે ને। આ તો થઈ એની સેક્રેટરીની ફરજ, હવે શેર જપ્તીની અસર શું થાય? તો કે શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે, એટલે ફરજિયાત પણ એનો અંત આવી જાય। હવે શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે, એટલે કે જે કાંઈ એને નાણાં ભર્યા હોય તે નાણાં છે એને બધા પોતે હક રહેતો નથી, એટલે એ નાણાં એના ગુમાવે છે। શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક પણ ગુમાવે, એટલે કે શેર પર જે ડિવિડન્ડ મળતા હોય એ હક પણ એ ગુમાવી ચૂકે છે। શેરધારક શેર જપ્તીના પગલા પહેલાં શેરહોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે, કંપની તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે અને શેર ફરી બહાર પાડ્યા પછી શેર જપ્તીનું ખાતું બંધ થાય,
એટલે કે શેર ફરીવાર બહાર પાડે તો એ પછી શેર જપ્તીનું ખાતું પણ બંધ થઈ જાય. જપ્ત કરાયેલા શેર કંપનીની માલિકીના બને છે અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે. એટલે કે દાર્શનિક કિંમત લઈને જોવાલાયક કિંમત છે એનાથી જે ન હોય એવી એ પાછી આપે. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતાં જપ્ત થયેલા શેર કંપનીની ફરીથી બહાર પાડી શકે છે. એટલે કે શેર જપ્ત થાય તો કંપની ફરીવારે બહાર પાડી શકે. હવે એ તો થયું શેર જપ્તીનું. હવે શેર સોંપણી. તો સામાન્ય અર્થમાં જોઈએ તો શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. આ ખ્યાલ મૂર્ત સ્વરૂપના શેર માટે જ લાગુ પડે છે. હવે કયા સંજોગોમાં? તો કે શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય તો, શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય તો, વાંચી શકાય તેમ ન હોય તો, એનું એકત્રીકરણ કરવાનું હોય અને શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે. હવે તો મિત્રો તમે જુઓ તો આ બધું ઇલેક્ટ્રોનિક માધ્યમ, ટેકનોલોજીનો વિકાસ થતાં બધું અત્યારે તો હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જ થઈ જાય છે બધી વાત. એટલે કે તમે જોઈ શકો કે ગમે એ બાબત હશે તેની રજૂઆત કેવી રીતે થશે, કે બધું કોમ્પ્યુટરની અંદર ડેટા સેવ થઈ જશે, તમારા મોબાઈલમાં હશે, એટલે કોઈ હવે આવો પ્રશ્ન રહેતો જ નથી હોતો. તો મિત્રો જુઓ, તમને એક ટૂંકમાં જોઈએ ને તો શેર જપ્તીની અસરો, શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજ આપી છે અહીંયા, બરાબર. તો તમને જ્યારે મુદ્દા લખવાના કહું ને ત્યારે તમારે આ પોઈન્ટ લખશો ને તો પણ ચાલશે, કારણ કે આ પોઈન્ટ લખવાથી તમને યાદ સરળતાથી રહેશે. કેમ કે મેં તમને અગાઉ પણ કીધું કે જો નિયમનપત્રની જોગવાઈ ચકાસવી, સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, કસૂરવાર સભ્યોને સ્મૃતિપત્ર મોકલવા, આખરી ચેતવણી આપી, શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો, જપ્તીની નોટિસ, વર્તમાનપત્રમાં જાહેર નોટિસ, સભ્યનું નામ રદ, શેર ફરી બહાર પાડેલ ઠરાવ, એટલે આવા પોઈન્ટ તમે એની નોટબુકમાં, તમારે હોમવર્કમાં જ્યારે આવે છે ત્યારે તમારે આ પોઈન્ટ લખવાના રહેશે. પછી જો શેર જપ્તીની અસરો છે તેમાં પણ સભ્યપદનો ફરજિયાત અંત, શેરધારકે ચૂકેલ નાણાં ગુમાવે, ડિવિડન્ડનો હક ગુમાવે, જપ્તીની રકમ માલિકી કંપનીની અને જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા, શેર જપ્તીનું ખાતું બંધ, જપ્ત કરેલ શેર સંચાલક મંડળ વ્યાજબી લાગે તે રીતે તેનો નિકાલ કરે, શેરમૂડીમાં ઘટાડો થાય, કંપની જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડી શકે છે. શેર સોંપણી જોઈ તો કે શેરને પરત કરવા. સંજોગો જોયા તો કે ફેરબદલીની જગ્યા ન હોય, ફાટી જાય, વાંચી શકાય તેમનું એકત્રીકરણ કરવાનું હોય અને વિભાગીકરણ કરવાનું હોય. આટલા સુધી આપણે અભ્યાસ કર્યો. હવે પછી હું નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.